બાબા જંબુના મૂળમાં શું છે? જંબુનું જીવન એટલે વૈરાગ્યનું શિખર, પણ શિખર ઉપર એમને નથી પહોંચાતું, તળેટીથી પહોંચાય છે, તળેટીથી યાત્રા શરૂ થાય છે. અને જંબુની તળેટી જોવા માટે પાંચમા ભાવમાં જવું પડે. એના આગલા પાંચમો ભાવ એટલે ભાવદત્ત અને ભવદેવ બે ભાઈ છે. ભવદેવ નાનો છે, ભવદત્ત મોટો છે. ભવદત્તને ભાવ થયા, દીક્ષા લઈ લીધી. મા બાપે હવે એકનો એક દીકરો છે ને પરણાવ્યો, પરણાવી છે નાગીલા નામની શ્રેષ્ઠીની પુત્રી સાથે, રૂપરૂપની અંબાર છે. અને બરાબર લગ્નના દિવસે જ ભવદત્ત મુનિ ગામમાં પધાર્યા છે. અસંખ્ય વર્ષ પહેલાની આ વાર્તા છે. આખા ગામની અંદર આનંદ છવાઈ ગયો. એક સાથે બે પ્રસંગ, એક બાજુ ભાઈ મહારાજ આવ્યા ને બીજી બાજુ ભાઈ શું બન્યા, વર રાજા. મહારાજા અને વર રાજા. ભાઈ મહારાજને થયું કે લાભો, આજે હું સંસારી માતાના ઘરે ઓરવા જઉં, ઘણા વખતે આવ્યો છું. અને જ્યાં ઓરવા ગયા નજર ફેરવે છે, ભાઈ ક્યાં છે? માર્કેટ મેન્ટાલિટી વાળા જ્યાં જાય ને ત્યાં એનું માઇન્ડ શેમાં રમતું હોય. હા, સાડીનો બિઝનેસ હોય ને એ જોયા કરે કે આમાંથી કોઈ ડિઝાઇન મળે એમ છે. એ માઉન્ટ આબુ જાય ને, માઉન્ટ આબુ દેલવાડા, તો એની કોતરણીમાંથી પણ ડિઝાઇનો હોધી આવતો હોય. સંસારી માણસ ધર્મસ્થાનમાં મોકલો, સંસારના કામ કરીને આવે. ધર્મી માણસ સંસારમાં મોકલો, ધર્મના કામ કરીને આવે. સાધુ એનો એક જ વેપાર હોય, ભાઈ ક્યાં છે? ભાઈ જો હોય તો એને લઈ જાઉં અને એને વૈરાગ્ય પમાડી દઉં, દીક્ષા આપી દઉં. પૂછે છે ભાઈ, આજે જેના લગ્ન થયા છે ઉપર બેઠો છે એની પત્ની સાથે, સમાચાર પહોંચાડ્યા નાગીલાના શણગાર સજી રહેલો ભવદેવ વિચાર. આ એની પાત્રતા છે. પત્ની કરતા મહાત્મા ગમે તો સમજો કે તમારામાં પાત્રતા છે. સંસાર નંબર બે માં હોય, ધર્મ નંબર એક માં હોય તો સમજો કે તમારામાં પ્રભુના શાસનમાં રહેવાની પાત્રતા છે. નાગીલાને છોડીને ભવદેવ નીચે આવ્યો, પાત્રા ભરાઈ ગયા છે. ભાઈને પકડાવીને ભવદેવ ને લઈને ભવદત્ત આગળ વધે છે. સ્ટોરી બહુ લાંબી છે, એ બહુ મહત્વની વાત નથી. ભવદત્ત ભવદેવને દીક્ષા આપી દે છે. ગુરુને કહે છે, મારો નાનો ભાઈ છે અને બહુ સારા ભાવ છે, આપણે દીક્ષા આપો. એ દીક્ષા લેવા માટે આવ્યો છે ભવદેવ. સેના ભાવ હતા? આ પાત્રા મૂકીને જલ્દીથી ઘરે ભાગું. જેમ તમને અત્યારે ભાવ હશે, જેવું છોડે એટલે સીધા બેઝમેન્ટમાં. અને ભવદેવને પરાણે પ્રવ્રજ્યા પકડાવી. ભાઈ મહારાજનું વચન ખોટું ન પડે માટે ભવદેવે કીધું, હા ગુરુદેવ મને દીક્ષાના ભાવ છે, આપી દો. અને તાજો પતિ હાથમાં ના મીંઢળ હજી અખંડ છે, મહેંદીનો રંગ સુકાયો નથી, અને મનમાં નાગીલા નાગીલાનો જાપ ચાલે છે. એ ભવદેવે ચારી દીધું. મને ખબર છે કે અહીંયા તમને એક પ્રશ્ન થયો છે, તમે મને પૂછતા નથી. તમારો પ્રશ્ન એ હશે, પરાણે બોલો, પરાણે જલ્દી મોટેથી બોલો ને. તમે 200 જણા ભેગા થઈને મારા સુધી અવાજ નથી પહોંચાડી શકતા. પરાણે દીક્ષા અપાય? તમને પૂછ્યું છું, અપાય? તમને નો અપાય, તમને નહીં આપીએ. જે લાયક હોય એને અપાય. ચંડ રુદ્રાચાર્ય એ પરાણે આપી હતી, ભવદેવને પરાણે આપીશ. યોગ્ય આત્મા, દાક્ષિણ્ય ગુણના ધારક આત્મા એને પરાણે પણ અપાય. શું કીધું? લોક નિંદા, જેને લેવી નથી એને લોક નિંદા દેખાય છે, અને જે લઈ લે છે એની લોકમાં થતી પ્રભાવના દેખાય છે.